સુપ્રભાત મિત્રો, ચાલો આજે આપણે કલ્લોલમાં પાઠ બે ભણીએ. તો એના પહેલા આપણે એક રમત રમવાની છે. તો એ રમત રમવા માટે શું કરવાનું છે? આપણે ફરવા જવાનું છે. પણ કઈ રીતે ફરવા જવાનું છે ખબર છે? આંખ બંધ કરીને. તો ચાલો ફરવા જઈએ. તો ક્યાં ફરવા જઈશું આપણે એ હું તમને પછી કહીશ, આંખ બંધ કરીને. ચાલો બધા મારી સાથે આંખ બંધ કરો. ચાલો હવે આપણે જઈએ ફરવા મોલમાં. ચાલો મોલમાં આપણે અંદર પ્રવેશ્યા, પછી ટ્રોલી લીધી, ટ્રોલી લઈને આગળ ગયા. ત્યાં આપણને સામે શું દેખાયા? ટોય્સ. પછી તો આપણે ટોય્સ જોવામાં મશગુલ, અને આપણે આપણા ટોય્સમાં મશગુલ, અને મમ્મી પપ્પાથી છૂટા પડી ગયા. તો હવે શું થશે? તમને તમારા મમ્મી પપ્પા નહીં દેખાશે, તો શું કરશો તમે? તમે હવે ખોવાઈ ગયા છે, તો શું કરશો? આપણો પાઠ બે છે એમાં પણ કંઈક આવું જ છે. ચલો વિચારો વિચારો શું કરશો તમે? આમ તેમ શોધશો, બૂમો પાડશો, બધાને પૂછશો કે ક્યાં છે મારા મમ્મી પપ્પા, ક્યાં છે મારા મમ્મી પપ્પા. કરશો ને આવું તમે ખોવાઈ જશો તો? તો રમવાની મજા આવી, રમવાની મજા આવી ને? તો આજ રીતે આપણે પાઠ બે ભણીશું, દાદા ખોવાયા છે. ચાલો તો આપણે એક ગીત ગાઈએ, મારી સાથે તમારે પણ ગાવાનું છે. અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ, ચકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ. તો ચાલો બાલ મિત્રો, હવે આપણે એમાં આગળ ભણીએ. તો એમાં શું કરવાનું છે? ચિત્ર ધ્યાનથી જુઓ. આ ચિત્ર હું તમને બતાવું છું, તે તમારે ધ્યાનથી જોવાનું છે, પછી હું પ્રશ્ન પૂછીશ. ચલો તમને દેખાય છે આ ચિત્ર? તો ચિત્રમાં મોતનો ઘોડો દેખાય છે, બાળકો માટેનું ચકડોળ પણ છે, મોટા માણસો માટેનું ચકડોળ પણ છે, મીઠાઈની દુકાન છે, મીઠાઈ ભાવે છે ને તમને? પછી બધાને સૌથી વધારે ગમે એવી શેની દુકાન છે? રમકડાની. શેની છે? રમકડાની. ત્યાર પછી શાની છે? ફુગ્ગામાં નિશાન તાકવાની. દેખાય છે ને બધી જ દુકાનો મેળામાં? મેળામાં તો તમે ગયા જ હશો બરાબર ને? મોતના ઘોડાની ટિકિટ કેટલા રૂપિયા છે? 5 રૂપિયા છે. અને મેળામાં ઘણા જ બધા માણસો દેખાય છે, નાના નાના બાળકો પણ દેખાય છે. દેખાય છે આ બધું જ તમને? ચલો મિત્રો, તો અત્યારે તમે ચિત્ર જોયું ને, તો એના ઉપરથી આપણે કેટલીક વાતચીત કરીએ. એના માટે હું તમને પ્રશ્ન પૂછીશ અને એના જવાબ તમારે આપવાના રહેશે. ચલો પહેલો સવાલ છે કે આ ચિત્રમાં તમને શું શું દેખાય છે? ચિત્ર જોયું તું ને? ચલો બોલો જોઈએ શું શું દેખાય છે આ ચિત્રમાં. વિચારો અને બોલો શું શું દેખાય છે. નાના મોટા ચકડોળ, મોટનો ઘોડો, જાત જાતની દુકાનો અને ઘણા જ બધા માણસો, આ બધું જ દેખાતું હતું ને ચિત્રમાં? તો ચાલો હવે બીજો સવાલ. તો સૌથી મોટા ચકડોળની બાજુમાં શું દેખાય છે તમને? બોલો જોઈએ શું દેખાય છે સૌથી મોટા ચકડોળની બાજુમાં? શું દેખાય છે? મોતનો ઘોડો. ચલો મિત્રો, હવે હું જે સવાલ પૂછીશ એના જવાબ તમારે તમારી જાતે લખવાના રહેશે. ચિત્રમાં શાની દુકાન જોવા મળતી નથી? તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે? તમે મેળો જોયો છે ક્યાં? એ મેળામાં તમે શું જોયું હતું? તમે મેળામાં શાની દુકાન કરો? તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો? તો ચાલો મિત્રો, હવે આગળનું આપણે જોઈએ. એમાં શું કરવાનું છે? વાંચો
અને છેકો. ચિત્ર જુઓ અને સાચું ન હોય તે વાક્ય છે કે નાખો. તમે ચિત્ર જોયું હતું ને, તો એના ઉપરથી આપણને કેટલાક વાક્યો આપ્યા છે, એમાં જે વાક્ય સાચું ન હોય એના ઉપર આપણે લીટી કરવાની છે. તો પહેલું વાક્ય છે, ચિત્રમાં ચાર દુકાનો છે. તો ચિત્રમાં ચાર જ દુકાનો હતી બાળકો? બોલો જોઈએ, ચાર જ દુકાનો હતી કે વધારે હતી? તો આ વાક્ય કેવું થશે? સાચું નથી. એટલે શું કરશું? એના ઉપર આપણે લીટી. ચલો હવે બીજું, મેળામાં મીઠાઈની દુકાન નથી. તમે જોઈ હતી મેળામાં મીઠાઈની દુકાન, તો શું થશે? આ વાક્ય પણ ખોટું. તો સાચું નથી એટલે શું કરશું? એના પર લીટી. તો મિત્રો, સમજ પડી ગઈ તમને આમાં કઈ રીતે કરવાનું છે? તો હવે બાકીના જે વાક્ય દેખાય છે એમાં તમારે તમારી જાતે લીટી કરવાની રહેશે. તો કયું છે એના પછીનું વાક્ય? મેળામાં જોકર દેખાય છે. એક જ દુકાનમાં રમકડા મળે છે. મેળામાં નિશાન તાકવાની દુકાન નથી. એક દુકાનમાં કપડાનું સેલ છે. મોટનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે. નાના બાળકોને ચગદોળમાં બેસવા ન મળે. તો મિત્રો, મજા આવી ને આજે તમને? ચલો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય.